ગ્લોબલ વોર્મિંગને કારણે કેશોદ તાલુકામાં આંબા પર વીસ દિવસ પહેલા મોર આવ્યા કેશોદ તાલુકામાં અંદાજે વીસ દિવસ પહેલા આંબામાં મોર આવ્યા ગ્લોબલ વોર્મિંગના કારણે અનેક આંબાઓમાં મોર આવ્યા છે તો મોટાભાગના આંબાઓમાં મોર આવવાના બાકી છે આગોતરા પાછોતરા આંબાઓમાં મોર આવવાના કારણે ત્રણ તબક્કામાં કેરીનું ઉત્પાદન સાથે બજારમાં વહેલી કેરીનું આગમન થવાની સંભાવના છે ફળોની રાણી કેરીનું નામ સાંભળતા જ કેરીના સ્વાદ રસિકોમાં ખુશીનો માહોલ જોવા મળે છે ત્યારે આગામી વર્ષે કોરોના સ્વાદ રસિકો માટે સારા સમાચાર કહી શકાય આ વર્ષે કેરીનો સ્વાદ વહેલો ચાખવા મળશે તેવું લાગી રહ્યું છે ગત વર્ષે ચોમાસાની શરૂઆતથી અવારનવાર વાતાવરણમાં બદલાવ રહેવાને અને કમોસમી વરસાદના કારણે આ વર્ષે આંબામાં મોર આવવાની વહેલ શરૂઆત થતા અનેક આંબામાં મોર આવ્યા છે ત્યારે અચાનક વાતાવરણમાં પલટો થતાં અનેક આંબાઓમાં મોર આવતા અટક્યા છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ બે થી ત્રણ તબક્કામાં કેરીનું ઉત્પાદન થાય તેવી સંભાવના પણ સેવાઈ રહી છે દર વર્ષે માક્ષર મહિનો અડધો પૂર્ણ થાય બાદ આંબામાં મોર આવવાની શરૂઆત થતી હોય છે ત્યારે કાર્તક મહિનામાં અનેક આંબામાં મોર આવતા કેરીનું અંદાજે વીસ દિવસ વહેલું આગમન થાય તેવો અંદાજ સેવાઈ રહ્યો છે જોકે મોટાભાગના આંબામાં જ હજુ મોર નથી આવ્યા પણ આગોતરા પાછોતરા ફ્લાવરિંગથી ત્રણ તબક્કામાં કેરીનું ઉત્પાદન થવાની સંભાવના છે જેથી કેરીના સ્વાદ રસિકોને કેરીનો વહેલો સ્વાદ ચાખવા મળશે અવારનવાર વાતાવરણમાં બદલાવ થતા રહેવાના કારણે કેરીનું ઉત્પાદન કેટલું થશે તે હાલ કહેવું મુશ્કેલ છે પણ કેરીની સિઝન લાંબો સમય રહેશે તેવું નિષ્ણાંત ખેડૂતોનું માનવું છે બ્યુરો રિપોર્ટ નરેશ રાવલિયા કિશોર